नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू प्रतीक परमार। आजे हूँ तमने धोरण 12 कॉमर्स विषय गुजराती में काव्य 9 भवना अबोला लोकगीत ने चर्चा करवा जाई रह्यो छू। तो मित्रों, भवना अबोला जे छे ए लोकगीतनी अंदर सासरी में दुख वेठती दीकरी पोतानी नाजुक परिस्थिति ने वर्णवता पोताना पति ने मनाववा माटेना तेना जे अथाक प्रयत्नों छे ए अथाक प्रयत्नों करे छे अने छत्ता पण पोताना पति ने मनावी शकती नथी एवी निष्फळतानो उल्लेख अहींया भवना अबोलामां करवामां आवेलो छे। तेनी अंदर जे तेनी पत्नी छे ए पत्नी સંભળી દ્વારા પોતાના દાદાને સંદેશો મોકલાવે છે અને તેના દાદા છે તે તેને એ સંદેશાનો વ્યવહારુ જવાબ પણ આપે છે અને એને સલાહ સૂચન પણ આપે છે। એ સલાહ સૂચનની વાત અહીંયા કરવામાં આવેલી છે। ભવ એટલે જિંદગી અને અબોલા એટલે જિંદગીભર એના પતિના સાથે એને અબોલા લેવાના છે અને એ અબોલાની વાત અહીંયા કરવામાં આવેલી છે। એના દાદા એને સમજાવતા કહે છે કે સુખ તો સૌ ભોગવી રહ્યા છે પણ દુઃખ જે વેટે છે એ જ એનું ખરેખરું સાચું અને સારું નામ થયું ગણાય। દાદાને પ્રશ્ન થાય છે અને દાદા એને પ્રશ્ન પણ પૂછે છે કે ખરેખર જો સુખ જ હોય બરાબર તો દુઃખનું શું કામ છે। પણ દાદા એને સમજાવતા કહે છે કે ખેતર હોય તો આપણે એને ખેડી શકીએ છીએ પણ આખે આખો ડુંગર આપણે ક્યારેય ખેડી શકતા નથી। કૂવો હોય છે તો કૂવો હોય તો તેમાંથી પાણી કાઢી શકાય છે પણ સમુદ્રમાંથી પાણી કાઢવું એ મુશ્કેલ બની જતું હોય છે કારણ કે કૂવાને ખાલી કરી શકાય છે પણ જે સમુદ્ર છે એ સમુદ્રને ખાલી કરી શકાતો નથી। સેમ એવી જીવનની પણ વાત અહીંયા કરવામાં આવેલી છે। આગળ પણ એવું કહે છે કે કાગળનું સંબોધન આપતા કહે છે કે જો કાગળ હોય તો આપણે તેને વાંચી શકીએ છીએ પણ કોઈનું નસીબ આપણે ક્યારેય વાંચી શકતા નથી એની વાત અહીંયા કરવામાં આવેલી છે। અને પોતે અંતની અંદર એવી વાત કરતા કહે છે કે પોતાના પતિથી તે એટલી બધી મૂંઝાઈ ગયેલી છે કે પોતાના પતિના અબોલાથી એટલી બધી એ મૂંઝાઈ ગઈ છે કે પોતાનું દુઃખ આ લોકગીતની અંદર તેણે રજૂ કરેલું જોવા મળે છે। શરૂઆતની જ પંક્તિમાં કહે છે કે એણે તો ડુંગર કોરીને પોતાના ઘર તૈયાર કર્યા છે અને કાચના બારણા પણ તૈયાર કર્યા છે। એની સહિયરો સાથે એ વાતચીત કરે છે કે મેં મારા પતિ જોડે આખી જિંદગીના અબોલા ધારણ કરેલા છે। આગળની પંક્તિમાં કહે છે કે મેં તો અઘર ચંદનના ચૂલા કરેલા છે એટલે કે એણે પોતે અઘર ચંદન એટલે ધૂપ દીપ બરાબર જે અગરબત્તી આવે છે જે ધૂપ આવે છે એના ચૂલા સળગાવ્યા છે અને એમાં પોતે બળતણ તરીકે જે કોપરા આવે છે ટોપરા આવે છે એ પણ એમાં એણે હોમેલા જોવા મળે છે। અને આ રીતે એણે તૈયાર કરેલા ચૂલા ઉપર જે દૂધના આંધણ એટલે કે જે ખીર આવે છે એ ખીર એની ઉપર તૈયાર કરવા મૂકેલી છે। અને આગળ કહે છે કે એની અંદર એ ખીરની અંદર એણે પોતે જે ચોખા આવે છે એ ચોખા પણ ઓરેલા જોવા મળે છે। અને આગળ વધતા કહે છે કે એક અધર સંભળી સમસમે છે એટલે કે આકાશની અંદર એક સંભળી છે એ અવાજ કરતી જ્યારે ઉડી રહી છે ત્યારે એ સંભળીને ઉદ્દેશીને કહે છે કે હે સંભળી, મારો જે સંદેશો છે તું મારો સંદેશો મારા દાદાની દિલ્હી સુધી એટલે કે મારા દાદાના ઘર સુધી એ સંદેશાને પહોંચાડી દે। આવી ઉપમા દ્વારા પણ એણે પોતાના સંદેશાને આગળ પહોંચાડવાનો પ્રયત્ન કરેલો જોવા મળે છે। એ ઉડતી સંભળીને કહે છે કે મારો જે સંદેશો છે તે તું લઈ જા અને મારા દાદાની દેલીએ જઈને કહેજે કે તમારી દીકરીને દુખડા પડેલા છે।
તમારી દીકરીને સાસરીની અંદર ખૂબ જ દુખડા પડેલા છે. શું દુઃખ છે? કારણ કે એના પતિની સાથે એના અબોલા છે એ જોવા મળે છે. હવે જ્યારે સંભળી જોડે પોતાના દીકરી એ દુઃખનું જે કાગળ મોકળાવે છે ત્યારે દાદા એનો પ્રત્યુત્તર આપતા કહે છે કે દીકરી, દુઃખ હોય તો આપણે એને વેઠીએ. દીકરી, દુઃખ હોય તો આપણે એને વેઠી લેવું પડે, કારણ કે સુખ હોય એ તો આપણે સર્વ કોઈ ભોગવતા જ હોય છે. આગળ કહે છે દાદાએ એનો પ્રત્યુત્તર આપતા કહે છે કે દીકરી, ખેતર હોય તો આપણે એને ખેડી કાઢીએ, પણ આખે આખો ડુંગર છે એ ક્યારેય ખેડી શકાતો નથી. દાદા ઉમેરતા કહે છે કે કૂવો હોય તો તેનો તાક કાઢી શકાય, એટલે કે કૂવો હોય તો એમાંથી પાણી કાઢી અને આપણે એમાંનું પાણી ઓછું કરી શકીએ છીએ, પણ સમુદ્રમાંથી ક્યારેય એનો તાક કાઢી શકાતો નથી. એટલે કે આખા સમુદ્રને ક્યારેય એ પાણી વગર, એટલે પાણી આખું કાઢી અને એને ખાલી કરી શકાતો નથી. કંઈક એવી જ વસ્તુ દાદા કહે છે કે બળદ હોય તો એને વેચી શકાય છે, પણ જે પરણ્યો પતિ છે એને કેવી રીતે વેચી શકાય. એટલે કહે છે કે દાદા, કાગળ હોય તો વાંચીએ, પણ પેલા નસીબને કઈ રીતે વાંચી શકાય છે, એવું આ સંબોધન કરતું લોકગીત, લોકો દ્વારા જે અહીંયા ગવાયેલું જે લોકગીત છે એની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે, કે જેમાં જે દીકરી છે એ દીકરી પોતાના દાદાને પોતાના પતિથી જે વિખૂટા થવું પડેલું છે અને પોતાના પતિની જોડે અબોલા છે, એ અબોલા પોતાની સહેલીઓ જોડે સંભળી દ્વારા પોતાના દાદાને સંદેશ આપતા અને દાદા જે રીતે એને જે મનાવે છે અને એને જે સમજાવે છે એ રૂપકો દ્વારા જે સમજાવવાની પ્રયત્ન અહીંયા કરવામાં આવેલો છે એની વાત આ ભવના અબોલા એટલે કે આખી જિંદગીના અબોલાની અંદર સૂચવવામાં આવેલું છે. આશા રાખું છું આપ સર્વને આમાં સરસ રીતે ખબર પડી ગઈ હશે. આભાર. જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો સૌથી વધારે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપ સર્વનો હૃદયપૂર્વક આભાર.